ભુજ લુહાણા મહિલા મંડળ દ્વારા બહેનો માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જે પ્રવૃત્તિના ભાગરૂપે આજે શહેરના ટાઉનહોલ ખાતે બહેનો માટે કાજલબેન ઓઝા વૈદનું વક્તવ્ય રાખવામાં આવેલું હતું. કાજલબેન ઓઝાએ સામાજિક ક્ષેત્રે મહિલાઓનું સ્થાન, માન અને પ્રદાન એ વિષય પર વક્તવ્ય આપેલું હતું. મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી વક્તવ્યનો લાભ લીધેલ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા મહિલા મંડળના કાર્યકરોએ સહયોગ આપેલ હતો. આ કાર્યક્રમ અંગે ભુજ લોહાણા મહિલા મંડળના અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ ભારતીબેન રમેશકુમાર રાજદેવ છે. હું લોહાણા મહિલા મંડળના અત્યારે પ્રમુખ છું. અમારી સાથે મંત્રીમાં પંકજબેન રામાણી, ઉપપ્રમુખમાં મમતાબેન પીઠકર, સહમંત્રીમાં મમતાબેન વીઠકર, ખજાનચીમાં કલુબેન, સલાહકારમાં કુસુમબેન માણેક, વૈશાલીબેન શેઠિયા અને સુશીલાબેન આચાર્ય, અમારી આખી ટીમ હોદ્દેદારોની, એ લોકોએ ખૂબ જ મને સાથ સહકાર આપ્યો. એના પ્રેરણાથી અને બધાના સાથ સહકારથી અને આખા બધા દરેક સભ્યોના સાથ સહકારથી અમે આ પ્રોજેક્ટ બધા આખા વર્ષ દરમિયાન કરી શક્યા છીએ. અને અમારા લોહાણા મહાજનના પ્રમુખ કિરણભાઈ અને એમની આખી ટીમ, એમનો ખૂબ જ અમને સાથ સહકાર હોય છે. અમે કાંઈ પણ પ્રોજેક્ટની વાત કરીએ એટલે એમ કે અમે બધા સાથે છીએ, તમે બધા પ્રોજેક્ટ કરો અને અમને વાડીનું કાંઈ પણ મતલબ કામ હોય તો એ બધામાં અમને સાથ સહકાર આપે છે. ઓફિસના પણ ભાઈઓ અમારું કાંઈ કામકાજ હોય તો પણ અમને કરી આપે છે. અને બીજી એક વાત રહી કે દાતાઓ, આજે જો દાતા એટલે મતલબ આપણા સમાજમાં જે આર્થિક રીતે જે આપણને ઉપયોગી થાય છે એવા દાતાઓ દરેક પ્રોગ્રામમાં અમને સાથ સહકાર ખૂબ જ આપ્યો છે. એના જ પ્રેરણાથી, એમના જ સહયોગથી અમે આ બધા સરસ પ્રોજેક્ટ કરી શક્યા છીએ. આજે અમે એક પ્રોજેક્ટ એ રાખ્યો છે કે કાજલબેન ઓઝા, એનું નામ સાંભળતા ખરેખર બધાને ખૂબ આનંદ થાય. અને યુટ્યુબ અને વોટ્સએપ ઉપર બધા એ લોકો વિડીયોઝ જોતા હોય પણ જે એ 15-20 મિનિટના હોય, કાંઈ કલાક દોઢ કલાકનું ના હોય, આજે લોકો 1.5 કલાકનો જે એમનો આનંદ લેશે સાંભળવાનો, એનાથી ખૂબ બધા લોકો પ્રભાવિત થશે અને એમને પણ ખૂબ મજા આવે એવી હું આશા રાખું છું. અને અમે આજે આ પ્રોજેક્ટ મહિલાઓને સ્ત્રી સશક્તિકરણ એમ કે આજે વર્ષ જે જાહેર કર્યું છે સરકારે, એના નિમિત્તે આજે અમે આ પ્રોજેક્ટ રાખ્યો છે કે મહિલાનું સામાજિક ક્ષેત્રે સ્થાન, માન અને પ્રદાન શું છે એ વિષય ઉપર આજે કાજલબેન બોલશે. અને આ પ્રોજેક્ટ અમે આજે ટાઉન હોલમાં રાખ્યો છે અને ખૂબ જ ખરેખર બધા સાથ સહકાર આપે છે, એથી અમે આ વર્ષ દરમિયાનમાં મોટા પ્રોજેક્ટ બહુ ઘણા કર્યા હતા. એક અંતાક્ષરીનો મોટો પ્રોજેક્ટ કર્યો હતો, એક મસાલાનું વિતરણ કે બહેનોને અહીંયા કણે બેસી અને કામ કરી શકે એમ બધી બહેનોએ સાથ આપ્યો, અને સમાજને ઓછા ભાવમાં મસાલા મળી શકે એવી પ્રેરણાથી અમે મસાલાનો પણ એક પ્રોજેક્ટ મોટો કર્યો હતો. અને કથાનું તો આયોજન અમારું 10-20 વર્ષથી જે ચાલે છે એ પણ અમે સરસ રીતે કરી શક્યા. અને ખરેખર ખૂબ બધાનો સાથ સહકાર છે અને અમને મીડિયાવાળા પણ બધાએ જ ટાઈમસર અમે બોલાવીએ એટલે અમને ખૂબ સાથ સહકાર આપે છે. એનાથી અમારું બધું આયોજન દૂર દૂર સુધી, ગામ સુધી બધે પહોંચી શકે છે. પંકજ રામાણી, ભુજ લોહાણા મહિલા મંડળની મંત્રી છું. આજે અમારા ભુજ લોહાણા મહિલા મંડળ છે, એમણે એક બહેનો માટે એક સરસ કાર્યક્રમ યોજ્યો છે. આમ તો અમારું મંડળ છે આખા વર્ષ દરમિયાન અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે, અનેકવિધ પ્રોજેક્ટ કરે છે અને સમાજની બહેનોને વધુ ને વધુ કઈ રીતે આપણે ઉપયોગી થઈ શકીએ એવા હેતુસર અનેકવિધ અનોખા કાર્યક્રમ કર્યા છે. પણ જ્યારે ચાલુ વર્ષે સ્ત્રી સશક્તિકરણ વર્ષ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે અમને એમ થયું કે કંઈ સમાજની બહેનોને આપણે આપી શકીએ એવા હેતુસર અમે આજે કાજલબેન ઓઝાનું, જેનું નામ સાંભળતા જ આપણા મનમાં એક આનંદ ઉભરો આવી જાય છે અને એને સાંભળવાનો લહાવો એ પણ એક અનોખો છે. એને આપણે યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર કે વોટ્સએપમાં સાંભળતા હોઈએ છીએ પણ જ્યારે રૂબરૂ સાંભળીએ ત્યારે કંઈક અલગ જ આપણે અનુભવ થાય છે. એથી અમે આજે સ્ત્રીઓ માટે સમાજમાં એનું માન, સ્થાન અને શું પ્રદાન છે એ વિષય પર એક વક્તવ્યનું આયોજન કર્યું છે, જેમાં અમારા મંડળના અમારા પ્રમુખ, એમની બહુ જ ઈચ્છા હતી, એમના મનમાં જ આ વિચાર, શુભ વિચાર આવ્યો કે આપણે કાજલબેનને બોલાવીએ. તો એટલે ખરેખર કાજલબેનને જેમ બોલાવ્યા છે એમાં ખરેખર ભારતીબેન રાજદેવે જ એમને પ્રેરણા થઈ અને સમાજને કંઈક આપવાની એને ખૂબ જ ભાવના છે, એ ભાવનાથી એમણે આ બીડું ઝડપ્યું અને સમાજની સ્ત્રીઓને કંઈક મળે એવા હેતુથી આ મેં કાર્યક્રમ યોજ્યો છે. આ સૌએ અને કોઈ પણ કામ જ્યારે કરવું હોય ને ત્યારે એ કોઈ હોદ્દેદાર વ્યક્તિ કરી શકતા હોતા નથી, એમ સમગ્ર બહેનોને આખી ટીમ છે, અમારી ટીમ વર્ક છે, જેને કારણે ભુજ લોહાણા મંડળ છે એ આખા સમાજમાં એક વિશિષ્ટ છાપ ઊભી એણે કરી શક્યા છે એમ.